એક ગામ એવું જ્યાં નથી પ્રગટા વાતી હોળી બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં હોળીના પર્વની ક્યારે પણ ઉજવણી થઈ નથી અને વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ છે દેશભરમાં જ્યારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે અસત્ય પર સત્યની જીતનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે તો શા માટે છેલ્લા બરસો વર્ષોથી આ ગામ હોળી પ્રગટ થયો જ નથી તો જોઈએ અમારો એ ન્યૂઝ નેટવર્ક ચેનલનો વિશેષ અહેવાલ સરહદી બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા તાલુકામાં આવેલું રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામે અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી રામેશ્વરના નામ પર બનેલું આ ગામમાં લગભગ દસ હજારની જનસંખ્યા છે અને ઐતિહાસિક ગામમાં બસો સાત વર્ષ પહેલાં હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી હતી જેનાથી આ ગામ રહેતા લોકો ડરી ગયા આગ કેમ લાગી તેની લોકમાન્યતા હતી રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતોએ સાર હતો હોળી પર્વ પર આ ગામમાં જ્યારે આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકો ફરી હોળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું થતાં ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે જ્યારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ બસો વરસ પહેલાં હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી હોળીનો તહેવાર એટલે શું અને જ્યારે બીજા ગામ જે હોળીને જોવે તો એમને પણ દુઃખ થાય છે કે અમારા ગામ કેમ હોળીના તહેવારની ઉજવણી નથી થતી બસો વર્ષથી ચાલી આવેલી આ પરંપરા આજે પણ બરકરાર છે અને આજની નવી પેઢીના વિચારોને જોતાં આવનાર સમયમાં પણ આ પરંપરા બરકરાર રહે તેવું જણાઈ રહ્યું છે પોપટભાઈ સોલંકી સાથે રિપોર્ટર મનોભા વાઘેલા બનાસકાંઠા